ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजी ना गीता प्रवचनों अध्याय दसमो भाग त्रीजो अने छेल्लो। अगाउना भाग में सृष्टि में रहेला परमेश्वर अने प्राणी में रहेला परमेश्वर नी विगते बात करी। आपने शुरुआत उषा थी करी। विनोबाजीए उषा पछी सूर्यना दर्शन कराव्या, त्यार बाद पावनी गंगा, वायराओ अने अग्निना दर्शन थया। प्राणियोमा रहेला परमेश्वरनी वात करता शुरुआत प्राणीमा गाय थी करी अने गाय माताना महत्व पछी अश्व, सिंह अने वाघ सुतिनी वात मा आपणे अटक्या छीए। आजे त्यांथी आगळ चालीए। तेवो ज पहेलो साप। लोको सापथी बहु डरे छे, पण साप चुस्त अने शुद्ध ब्राह्मण छे। केटलो स्वच्छ ने केटलो बधो सुंदर, जरा सरखो गंदवाड तेनाथी सहवातो नथी। मेला गेला ब्राह्मण केटलाए जोवा मळशे, पण मेलो सर्प कदीए कोयो जोयो छे? एकांतमां रहेनारो जाणे के ऋषि छे। निर्मळ सतेज मनोहर हार जेवा ए सापथी बीवानुं केवुं? આપણા પૂર્વજોએ તો તેની પૂજા કરવાનું કહ્યું છે। હિન્દુ ધર્મમાં કેવા કેવા તૂત છે એમ તમે ભલે કહો, પણ નાગ પૂજા કરવાની કહી છે એટલી વાત સાચી। નાનપણમાં હું માને કંકુથી સાપ ચિત્રી આપતો। હું માને કહેતો, બજારમાં મજાનું ચિત્ર મળે છે, પણ માં કહેતી, તે રદ્દી, તે આપણને ન ખબે, છોકરાના હાથનું કાઢેલું સારું। પછી તે પહેલા નાગની પૂજા કરતી। આ તે શું પાગલપણું છે? પણ જરા વિચાર કરો, તે સર્પ શ્રાવણ મહિનામાં અતિથિ તરીકે આપણે ત્યાં આવે છે। તે વિચારાનું ઘર વરસાદના પાણીથી ભરાઈ ગયેલું હોય છે, પછી તે વિચારો કરે શું? દૂર એકાંતમાં રહેનારો એ ઋષિ છે, તમને નકામો વધારે પડતો ત્રાસ ન થાય એટલા ખાતર છેક ઉપરના કાતરિયામાં લાકડામાં પડ્યો રહે છે, ઓછામાં ઓછી જગ્યા રોકે છે, પણ આપણે લાકડી લઈને દોડીએ છીએ। આફતમાં ઘેરાયેલો અતિથિ આપણે ઘેર આવે તો શું તેને મારવા દોડવાનું? સંત ફ્રાન્સિસ વિશે કહેવાય છે કે જંગલમાં સાપ દેખાય એટલે તે પ્રેમથી કહેતા, આવ ભાઈ આવ। તે સાપ તેના ખોળામાં રમતા, શરીર પર વીંટળાઈને ફરતા। આ વાતને ખોટી ગણી કારશોમાં, પ્રેમમાં એ શક્તિ છે। કહે છે સાપ ઝેરી છે,
અને માણસ શું ઓછો ઝેરી છે? સાપ કરડતો હશે તો એ કોઈક વાર કરડે છે, જાણીબૂજીને ખાસ કરડવા તો તે આવતો જ નથી। સેંકડે 90% સાપ તો ઝેરી હોતા નથી, તે તમારી ખેતીનું રખવાળું કરે છે। ખેતીનો નાશ કરનારા અસંખ્ય જીવડા અને જંતુઓ પર તો તે જીવે છે। આવો ઉપકાર કરનારો શુદ્ધ તેજસ્વી એકાંત પ્રિય સાપ ભગવાનનું સ્વરૂપ છે। આપણા બધા દેવોમાં સાપને ક્યાંક ને ક્યાંક ગોઠવેલો છે। ગણપતિની કમરે આપણે નાગનો કંડોરો મૂક્યો છે, શંકરના ગળે નાગને વીંટાળ્યો છે, અને ભગવાન વિષ્ણુને તો પથારી જ નાગની આપી છે। આ બધી કલ્પનાઓમાં રહેલી મીઠાશ તો જુઓ। એ બધી વાતનો ભાવાર્થ એવો છે કે નાગમાં ઈશ્વરની મૂર્તિ પ્રગટ થયેલી છે, સાપમાં રહેલા ઈશ્વરને ઓળખો। આવી આવી કેટલી વાતો કહું, હું તમને કલ્પના આપું છું। રામાયણનો આખો સાર આવી જાતની રમણીય કલ્પનામાં સમાયેલો છે। રામાયણમાં પિતા પુત્રનો પ્રેમ, માં દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, એ બધું છે। પણ રામાયણ મને પ્રિય છે તે એટલા ખાતર નથી, રામની વાનરો સાથે દોસ્તી થઈ તેટલા ખાતર મને રામાયણ ખૂબ ગમે છે। હમણાં કહેવામાં માંડ્યું છે કે વાનરો નાગ જાતિના હતા। જૂનું જૂનું શોધી કાઢી ઉખેડવાનું ઇતિહાસ જાણવા વાળાનું કામ છે, મારે તેમના કામની સાથે તકરાર નથી કરવી। પણ રામે સાચે સાચી વાનરો સાથે મૈત્રી બાંધી એમાં અશક્ય શું છે? રામ વાનરોના દોસ્ત બન્યા એમાં જ રામનું સાચું રામત્વ છે, રમણીયત્વ છે। તેવો જ શ્રી કૃષ્ણનો ગાયો સાથેનો સંબંધ જુઓ। આખી કૃષ્ણ પૂજા આ વાત ઉપર ઊભી છે। શ્રી કૃષ્ણનું ચિત્ર હોય તેમાં તેની ફરતી ગાયો હોય જ, ગોપાળ કૃષ્ણ ગોપાળ કૃષ્ણ। કૃષ્ણથી ગાયોને જુદી પાડો તો કૃષ્ણમાં રહે શું, અને વાનરોથી રામને અળગા પાડો તો પછી રામમાં પણ શા રામ રહે? રામે વાનરમાં વસતા પરમાત્માને જોયો અને તેમની સાથે પ્રેમની ઊંડી મમતાનો સંબંધ બાંધ્યો। રામાયણની એ ચાવી છે, એ ચાવી છોડી દેશો તો રામાયણની બધી મીઠાશ ગુમાવી બેસશો। પિતા પુત્રના, માં દીકરાના સંબંધો બીજે પણ જોવા મળશે, પણ નર વાનરની બીજે ક્યાંય જોવા ન મળનારી મૈત્રી રામાયણમાં છે। વાનરોમાં રહેલો ઈશ્વર રામાયણે પોતાને કર્યો। આ પોતાના કરેલા વાનરોને જોઈને ઋષિઓને કૌતુક થતું, રામટેકથી માંડીને ઠેઠ કૃષ્ણના કાંઠા સુધી જમીનને પગ ન અડાડતા, ઝાડ પર ને ઝાડ પર કૂદકા મારતા મારતા એ વાનરો રમતા ફરતા। એવા એ ઘનઘોર જંગલો અને તેમાં રમતા તે વાનરોને જોઈને પ્રેમાળ ઋષિઓને કવિતાની પ્રેરણા થતી અને કૌતુક થતું। ઉપનિષદમાં બ્રહ્માની આંખો કેવી હોય છે તેનું વર્ણન કરતા તે વાનરોની આંખી જોઈ હોય છે એમ કહ્યું છે। વાનરોની આંખો ચંચળ છે, તેમની નજર ચારે કોર ફર્યા કરે, બ્રહ્માની આંખો એવી જ હોવી જોઈએ। ઈશ્વરને આંખો સ્થિર રાખે ચાલે નહીં,
તમે કે હું ધ્યાનસ્થ થઈને બેસીએ તે ચાલે, પણ ઈશ્વર ધ્યાનસ્થ થઈને બેસી જાય તો પછી સૃષ્ટિનું શું થાય? વાનરોમાં સૌ કોઈની ફિકર રાખનારા બ્રહ્માની આંખો ઋષિઓને દેખાય છે. વાનરમાં ઈશ્વરને જોતા શીખો. અને પેલો મોર, મહારાષ્ટ્રમાં મોર જાજા નથી, પણ ગુજરાતમાં ઘણા છે. હું ગુજરાતમાં રહેતો હતો, મેં રોજ 10-12 માઇલ ફરવા જવાની ટેવ પાડી હતી. ફરવા નીકળું ત્યાં મને મોર જોવા ન મળે. આકાશમાં વાદળા છવાયેલા હોય, વરસાદ પડું પડું થઈ રહ્યો હોય, આકાશને કાળો ઘેરો રંગ ચડ્યો હોય અને ત્યાં મોર પોતાનો ટવકો કરે છે. હૃદયને નીચોવીને નીકળેલો એ ટવકો એકવાર સાંભળો તો તેની ખૂબી સમજાય. આપણું આખું સંગીત શાસ્ત્ર મોરના એ ધ્વનિ પર ઊભું છે. મોરનો અવાજ એટલે ષડજમ રૌતી. આ પહેલો ખરજનો સૂર મોરે આપ્યો, અને પછી વધતા ઓછા પ્રમાણમાં આપણે બીજા સૂરો બેસાડ્યા છે. તેની પહેલી નજર મેઘ પર ઠરી, તેનો એ ઊંડો ઘેરો અવાજ અને વાદળાનો ધીમ ધીમ ગડગડ અવાજ શરૂ થતાની સાથે તેણે ફેલાવેલા પોતાના પીછાનો કલાપ, આ હા હા, તેની એ કળાની આગળ માણસની એટ ફીકી પડે છે. બાદશાહ શણગાર કરે છે, પણ મોરની કળાની સરખામણીમાં તે કેટલોક શણગાર કરવાનો હતો. કેવી તે પીછાના કલાપની ભવ્યતા, કેવા તેના હજારો ચાંદલા, કેવા તે જુદા જુદા રંગ ને અનંત છટા, તે અદ્ભુત સુંદર મૃદુ રમણીય રચના, તે વેલ બુટ્ટા. જુઓ જુઓ એ કળા, અને ત્યાં પરમાત્માને જુઓ. આખી સૃષ્ટિએ આવો વેશ લીધો છે. સર્વત્ર પરમાત્મા દર્શન આપતો ઊભો છે, પણ આપણે ન જોઈ શકનારા ખરેખર અભાગ્યા છીએ. તુકારામે કહ્યું, દેવ આહે સુકાલ દેશિમ અભાગ્યાસી દુર્ભિક્ષઃ. પ્રભુ, દેશમાં ચારે કોર સુકાળ છે, પણ અભાગ્યના કપાળમાં દુકાળ છે. સંતોને સર્વત્ર સમૃદ્ધિ છે, પણ આપણા માટે બધે દુકાળ છે. અને પેલી કોકિલાને હું કેમ વિસરું? તે કોને સાથ પાડે છે? ઉનાળામાં નદી નાળા બધા સુકાયા, પણ ઝાડવાને નવા પાંદડા ફૂટ્યા. કોણે આ વૈભવ આપ્યો? એ વૈભવનો આપનારો ક્યાં છે એવું તે પૂછતી હશે. અને કેવો તેનો ઉત્કટ મીઠો અવાજ! હિન્દુ ધર્મમાં કોકિલાનું વ્રત જ કહ્યું છે, કોયલનો અવાજ સાંભળ્યા વગર જમવું નહીં, એવું વ્રત સ્ત્રીઓ લે છે. કોયલને રૂપે પ્રગટ થનારા પરમાત્માને જોતા શીખવનારું એ વ્રત છે. એ કોયલ કેવો સુંદર ધ્વનિ કાઢે છે, જાણે કે ઉપનિષદ ગાય છે. તેનો અવાજ કાને પડે છે, પણ તે પોતે દેખાતી નથી. પેલો અંગ્રેજ કવિ વર્ડ્સવર્થ તેને સારું પાગલ બની તેને શોધતો વનવગડામાં ભટકે છે. ઇંગ્લેન્ડનો મોટો કવિ કોકિલાને શોધે છે, પણ ભારતમાં ઘરઘરની સામાન્ય સ્ત્રીઓ કોયલ જોવાની ન મળે તે દિવસે જમવાનું જતું કરે છે. કોકિલા વ્રતને કારણે ભારતીય સ્ત્રીઓએ મહાન કવિનો દરજ્જો મેળવ્યો છે. કોકિલા પરમ આનંદનો મધુરો અવાજ સંભળાવે છે. તેને રૂપે
ખૂબ સુંદર પરમાત્મા પ્રગટ થયો છે. અને કોયલ સુંદર છે તો શું પેલો કાગડો નકામો રદ્દી છે? કાગડાની પણ કદર કરતા શીખો. મને પોતાને તો તે બહુ ગમે છે. તેનો કેવો મજાનો કાળો ચળકતો રંગ છે અને કેવો તીવ્ર અવાજ છે! એ અવાજ શું ભૂંડો છે? અરે, તે પણ મીઠો છે. પાંખ ફફડાવતો આવે છે ત્યારે એ કાગડો કેવો મજાનો દેખાય છે! નાના છોકરાના ચિત્તને હરી લે છે. નાનું છોકરું બંધ ઘરમાં જમતું નથી, તેને બહાર આંગણામાં લઈ જઈને જમાડવું પડે છે અને કાગડા ચકલા બતાવતા કોળિયા ભરાવવા પડે છે. કાગડાને માટે પ્રેમ રાખનારું તે બાળક શું ઘેલું હશે? ના, તે ઘેલું નથી, તેનામાં જ્ઞાન ભરેલું છે. કાગડાને રૂપે પ્રગટ થયેલ પરમાત્મા સાથે તે બાળક ઝટ એકરૂપ થઈ જાય છે. માં ભાતમાં દહીં મેળવે, દૂધ મેળવે કે ખાંડ મેળવે, તેમાં તે છોકરાને મીઠાશ આવતી નથી. કાગડાની પાંખોનો ફફડાટ અને તેના ભાત ભાતના ચાળા, એ બધામાં તે બાળકને આનંદ પડે છે. સૃષ્ટિની બાબતમાં નાના છોકરાઓને જે આ કૌતુક થયા કરે છે, તેના પર તો આખી ઈસપ નીતિ ઊભી કરવામાં આવી છે. ઈસપને બધે ઠેકાણે ઈશ્વર દેખાતો. મને ગમતી ચોપડીઓની યાદીમાં હું ઈસપ નીતિને પહેલી લઈશ, કદી નહીં ભૂલું. ઈસપના રાજ્યમાં આ બે હાથવાળું ને બે પગવાળું એકલું મનુષ્ય પ્રાણી નથી. તેમાં શિયાળવા, કૂતરા, સસલા, વરુ, કાગડા, કાચબા બધાય છે. બધા હસે છે, બોલે છે. એ એક ખાસું મોટું સંમેલન છે. ઈસપની સાથે આખી ચરાચર સૃષ્ટિ રહે છે. તેને દિવ્ય દર્શન થયું છે. રામાયણની રચના પણ આ જ તત્વના, આ જ દૃષ્ટિના પાયા ઉપર થયેલી છે. તુલસીદાસે રામના બાળપણનું વર્ણન કર્યું છે. રામચંદ્ર આંગણામાં રમે છે, પાસે જે કાગડો છે, રામ આસ્તે રહીને તેને પકડવા માંગે છે. કાગડો આખો સરી જાય છે. આખરે રામ થાકે છે, પણ તેને એક તરકીબ સૂઝે છે. બરફીનો કકડો હાથમાં લઈને તે કાગડાની પાસે જાય છે. રામ કાગડાને તે કકડો દેખાડે છે. કાગડો જરા પાસે આવે છે. આવા આ વર્ણનમાં તુલસીદાસજીએ ચોપાયો ભરી છે. કારણ, પેલો કાગડો પરમેશ્વર છે. રામની મૂર્તિમાં રહેલો જે અંશ, તે જ કાગડામાં પણ છે. રામની અને એ કાગડાની ઓળખાણ પરમાત્મા સાથેની ઓળખાણ છે. ટૂંકમાં આ રીતે આ સૃષ્ટિમાં વિવિધ રૂપે, પવિત્ર નદીઓના રૂપે, મોટા મોટા વિશાળ પર્વતોના રૂપે, ગંભીર સાગરના રૂપે, વત્સલ ગાયના રૂપે, ઉમદા ઘોડાના રૂપે, દિલદાર સિંહના રૂપે, મીઠી કોયલને રૂપે, સુંદર મોરને રૂપે, સ્વચ્છ એકાંત પ્રિય સર્પને રૂપે, પાંખો ફફડાવનારા કાગડાને રૂપે, તડફડાટ કરતી જ્વાળાઓને રૂપે, પ્રશાંત તારાઓને રૂપે, સર્વત્ર પરમાત્મા ભરેલો છે. આપણી આંખોને તેને જોઈ ઓળખવાને કેળવવી જોઈએ. પહેલા સેજે વર્તાય આવે એવા મોટા સહેલા અક્ષરો અને પછી નાના ને જોડાક્ષરો શીખવા જોઈએ. જોડાક્ષરો બરાબર આવડશે નહીં ત્યાં સુધી વાંચવામાં આગળ વધારશે નહીં.
જોડાક્ષર ડગલેને પગલે આવતા રહેશે। દુર્જનોમાં રહેલા પરમેશ્વરને જોતા પણ શીખવું જોઈએ। રામ સમજાય છે, પરંતુ રાવણ પણ સમજાવવો જોઈએ। પ્રહલાદ ગળે ઉતરે છે, પણ હિરણ્યકશ્યપુ ગળે ઉતરવો જોઈએ। વેદમાં કહ્યું છે, નમો નમઃ સ્તેનાનમ પતયે નમો નમઃ, નમઃ પુંજિષ્ટેભ્યો નમો નિષાદેભ્યઃ, બ્રહ્મદાસા બ્રહ્મદાસા બ્રહ્મેવેમે કિતવઃ। પેલા ડાકુઓના સરદારને નમસ્કાર, પેલા ક્રૂરોને, પેલા હિંસકોને નમસ્કાર। આ ઠગ, આ દુષ્ટ, આ ચોર બધાએ બ્રહ્મ છે, સૌને નમસ્કાર। આનો અર્થ એટલો જ છે કે સહેલા અક્ષરો પચાવ્યા તેમ અઘરા અક્ષરો પણ પચાવો। કાર્લાઇલ નામના ગ્રંથકારે વિભૂતિ પૂજા નામે એક ગ્રંથ રચ્યો છે, તેમાં તેણે નેપોલિયનને પણ એક વિભૂતિ ગણાવી છે। એમાં શુદ્ધ પરમાત્મા નથી, ભેળસેળ છે, પણ એ પરમેશ્વરને પણ પોતાનો કરવો જોઈએ। તેથી જ તુલસીદાસે રાવણને રામનો વિરોધી ભક્ત કહ્યો છે। એ ભક્તની જાત જરા જુદી છે, અગ્નિથી પગ દાજે છે ને સૂજી જાય છે, પગ સૂજેલા ભાગ પર શેક કરવાથી સોજો ઉતરી જાય છે। તેજ એકનું એક છે, પણ તેના આવિર્ભાવ જુદા છે। રામ અને રાવણમાંનો આવિર્ભાવ જુદો દેખાતો હોવા છતાં તે એક જ પરમેશ્વરનો આવિર્ભાવ છે। સ્થૂળ અને સૂક્ષ્મ, સાદું અને ભેગવાળું, સહેલા અક્ષરો અને જોડાક્ષરો ઓળખતા શીખો, અને છેવટે પરમેશ્વર વગરનું એક પણ સ્થળ નથી એ વાતનો અનુભવ કરો। અણુ રેણુમાં પણ તેજ છે, કીડીથી માંડીને બ્રહ્માંડ સુધી સર્વત્ર પરમાત્મા ભરેલો છે। સૌની એક સરખી રીતે સંભાળ રાખવાવાળો, કૃપાળુ, જ્ઞાનમૂર્તિ, વત્સલ, સમર્થ, પાવન, સુંદર એવો પરમાત્મા સર્વની આસપાસ સર્વત્ર ઊભો છે, સર્વત્ર ઊભો છે। અધ્યાય 10મો ભાગ 3જો અને છેલ્લો સંપન્ન। પ્રવચન આપ્યા તારીખ 24 એપ્રિલ 1932 રવિવાર। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, હરિ ઓમ, જય જગત। કિસકા સહારા